કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7માં પાઠ 1 વનસ્પતિમાં પોષણ એમાં ભાગ 2 ભણીશું. વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, એટલે કે વનસ્પતિ જે પોષણ કરે છે એમાં પણ બીજા એના પ્રકારો છે. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કેટલીક વનસ્પતિ એવી પણ છે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી, તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે? તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે, એટલે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી એવી વનસ્પતિઓ આપણે મનુષ્યની જેમ અન્ય પ્રાણીઓની ઉપર આધાર રાખવો પડે છે, જેને પરાવલંબી પોષણ કહે છે. આકૃતિ 1.5માં જુઓ. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વિટરાયેલી દોરી જેવી રચના જોવા મળે છે? અહીંયા આપણને આપેલું છે, આ અમરવેલ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? અમરવેલ. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અમરવેલ વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી, એટલે કેવું પોષણ ધરાવતી હશે? પરાવ લંબી પોષણ. તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય, એટલે કે જે વૃક્ષ પર તે આરોહણ કરે છે એને યજમાન કહેવાય છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેથી તેને પરોપજીવી કહેવાય. એટલે કે જે અમરવેલ છે એ પોતાનું પોષણ ક્યાંથી મેળવે? તો યજમાન પાસેથી, તેથી તેને પરોપજીવી કહે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભનાર પરોપજીવી છીએ? તેના પર વિચાર કરો અને શિક્ષક સાથે ચર્ચા કરો. એમ કીધું હતું કે શું આપણે પણ બીજા ઉપર જીવીએ છીએ, આધાર રાખીએ છીએ? તો હા, આપણે પણ ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે, અને પ્રાણીઓને, માંસાહારી પ્રાણીઓને બીજા માંસાહારી પ્રાણીઓ માટે ખોરાક માટે એની ઉપર આધાર રાખવો પડે છે. હવે જોશું અહીંયા, જો આ 1.5 આપણે અમરવેલ આપેલી છે જે યજમાન વનસ્પતિ જોવા મળે છે, સાથે કળશ દ્વારા જોવા મળે છે. તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું હશે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, એટલે અત્યાર સુધી તમે કદાચ સાંભળ્યું નહીં, પણ અમુક વનસ્પતિ એવી છે જે વનસ્પતિઓ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પ્રાણીઓનો નવાઈ લાગે છે ને, તો જોઈએ આપણે. એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, એવી વનસ્પતિ છે જે કીટકોનો શિકાર કરીને પાચન કરી શકે. શું તે આશ્ચર્યજનક નથી લાગતો? આ વનસ્પતિ લીલો કે બીજો રંગ ધરાવે છે. આકૃતિ 1.6માં દર્શાવેલ વનસ્પતિ જુઓ. અહીંયા આપણને આપેલું છે, એમાં છે કળશમાં ફેરવાયેલ, પણ અહીંયા જો તમને એક ઢાંકણ જેવી રચના દેખાય છે. આ એનું ફૂલ છે. અંદરની સાઈડ એ જ્યારે કોઈ જીવ આવે, જીવજંતુ નાનું, એની અંદર જાય ત્યારે આ ઢાંકણ બંધ કરી દે છે, એટલે આ રીતે એનો ખોરાક મેળવે છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના ધરાવે છે. આપણે અહીંયા જોયું છે ને ઢાંકણ જેવી રચના, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે, એટલે કે આ એક ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી છે. વાળ જે, એટલે કે કોઈ જીવ જાય તો એમાં એ ફસાઈ જાય. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે.
જેને આપણે શું કહીશું, કળસપણ. એ કેવી વનસ્પતિ છે? કળસપણ. હવે છે મૃતોપજીવી. શું વિદ્યાર્થી મિત્રો? મૃતોપજીવીઓ. તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચતા જોયા હશે. તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર છત્રી અથવા ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ શકો છો. ચાલો આપણે શોધીએ કે તેઓ કયા પ્રકારના પોષક તત્વો લે છે અને ક્યાંથી મેળવે છે. અહીંયા આપણને મશરૂમનું પેકેટ અને સડેલા પદાર્થ ઉપર મશરૂમ જોવા મળે છે. બુજોને જાણવું છે કે આ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી, તેઓ લીલી વનસ્પતિ જેવા નથી, કારણ કે તેઓ હરિતદ્રવ્ય પણ ધરાવતા નથી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. તો આપણે અહીંયા પ્રવૃત્તિઓ દ્વારા જોશું. બ્રેડનો એક ટુકડો લો, તેને પાણી દ્વારા ભીનો કરો, તેને ઉફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ જ્યાં સુધી રૂવાટી કે રૂવાટી જેવા ધાબા ન દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બા સફેદ, લીલા, કથાઈ કે બીજા અન્ય રંગના પણ હોઈ શકે છે. આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોરી કાચમાં નિહાળો. તમારી નોટબુકમાં અવલોકન નોંધો. મોટાભાગે તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાતણા જોવા મળશે. આ સજીવોને ફૂગ કહેવાય. શું કહેવાય? ફૂગ. તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ મૃત અને સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફૂગ શું કરશે? પોતાનો ખોરાક કેવી રીતે મેળવશે? તો તેઓ મૃત અને સડી ગયેલ પદાર્થો પર પાચક રસોનો, પોતાનો જે સ્ત્રાવ હોય છે પાચક રસનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં એને ફેરવી દે છે. પછી તેઓ એમાંથી પોષક તત્વો મેળવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મૃત અને સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે, પછી દ્રાવણમાં ફેરવી જાય છે અને એનો પોષક તત્વો ઉપયોગ કરે છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે પોષણમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ કહે છે. જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે તેને મૃતોપજીવી કહેવાય. એટલે કે જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ ધરાવતી હોય તો એને શું કહેવાય? મૃતોપજીવી. અથાણા, ચામડા, કપડાં કે બીજી ઘણી બધી વસ્તુઓ કે જે ગરમ કે ઉફાળી જગ્યા ઉપર લાંબા સમયથી પડી હોય તેની ઉપર ફૂગ ઉગે. એટલે એમ પૂછાય કે ફૂગ ક્યાં ક્યાં જોવા મળે? તો અથાણા, ચામડા, કપડાં કે બીજી ઘણી બધી વસ્તુઓ પર ફૂગ જોવા મળે છે અથવા ગરમ કે ઉફાળી જગ્યા પર જોવા મળે. પહેલી એ જાણવા આવતું છે કે વર્ષા ઋતુમાં તેણીના સુંદર જૂતા જે તે ખાસ પ્રસંગમાં જ પહેરતી તે ફૂગના કારણે ખરાબ થઈ ગયા. તે જાણવા છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે? તો જોશું, વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછો. સામાન્ય રીતે ફૂગના બીજાણુ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને ઉફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ કેવી રીતે રોકી શકીએ? તો કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય. દાખલા તરીકે, ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે. વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવામાં મદદ લે છે. આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે. લાઇકેન, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે. કે લાઇકન એવું સજીવ છે જેમાં લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બને ખોરાક આપે છે. જોજો અહીં એકબીજાની આપ લે કેવી રીતે થાય છે લાઇકેન વનસ્પતિમાં. તો ફૂગ શું કરશે? તો વસવાટ,
પાણી અને ખનિજ તત્વો લીલને આપશે અને લીલ શું કરશે તો તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. હવે છે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? શું તમે ક્યારેક ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે? અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? શું તમે જાણો છો કે જે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે? તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે, બધાને ખ્યાલ છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કયા તત્વો હોય છે? નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની સુંદર તંદુરસ્તી જાળવી શકીએ છીએ. સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. યાદ રાખજો, જે પાક છે એને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે. લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. કયા સ્વરૂપમાં? દ્રાવ્ય. તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતી નથી. તેથી તે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે, કોના? કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. મોટાભાગની દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવાય છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે, કારણ કે તેઓ ખોરાક પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર છે. એટલે કે બધા પ્રાણીઓ છે ને એ કેવા છે? પરપોષી. કેમ? કેમકે બીજા પ્રાણીઓ અથવા ખોરાક ઉપર આધારિત છે. શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? કેમકે કીટકો જીવજંતુ પણ અમુક નાના મોટા ખાઈ લે છે અને વનસ્પતિનો પણ ક્યારેક ક્યારેક ઉપયોગ કરતા હોય છે. હવે આપણને સ્વાધ્યાય આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. સૌથી પહેલા સવાલો આપેલા છે, ત્યારબાદ ખાલી જગ્યા, ત્યાર પછી પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિના નામ આપણે આપવાના છે. અમરવેલ કેવી છે વિદ્યાર્થી મિત્રો? આપણે ધ્યાન આપવાનું છે. ત્યારબાદ કીટકોને ફસાવે એવું કહ્યું. ત્યારબાદ છોડકા આપેલા છે અને ટ્રુ અને ફોલ્સ, એટલે કે કયું સાચું છે ને કયું ખોટું. અહીંયા એના સવાલો આપેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને બીજા વિકલ્પો આપેલા છે. તમારે આ સ્વાધ્યાય જાતે ઘરે પૂરવાનું રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.